હમણાં હું તને દેખાડું, ખબર હમણાં કેટલો ભાગ પડ્યો હતો તમને દેખાડું. ક્યાં છે જબરું મૂક્યું? રામ ને સીતારામ બધાને માતાજી હનુ સારું કરે ને બધાને હાજા ને રવા રાખે. એ શુભેચ્છા આપું છું. તો તારે આપડે આવી જશે ગાને રોટલી દેવા. મેં પેલા કીધું ગાને રોટલી દઈશું અને પછી કૂતરા ને રોટલી મૂકી દઈશું. લો ખાઈ લો. સિંગડા ઉલાળે નહીં, પણ આપડે એમનો માથ રાખ્યો એટલે એને હવે રોટલી નથી. હું કૂતરાની રોટલી આપણે અહીંયા મૂકવાની છે અને આ બે દિવસ થી વરસાદ નથી એટલે હવે હાથી ને એવું બધું ફરવા મળશે. કેમ કે એટલો બધો હવે બે દિવસ થી રજા છે વરસાદ નો એટલે બધે જો પાણી આમાં બધે હુકાવા મળ્યું છે અને આમાં તો મોટ બાપુ ને જો હાથી ને એવું બધું વાંકી નાખ્યું છે. તો આપણે શિરાવા બે ગયા છીએ ને શિરામણમાં છે ગરમા ગરમ ચા સાસ અને આમાં થોડુંક આપણે લીધું છે બટેકાનું શાક. તીખું મોઠું કરવા થાય એટલું બટેકાનું શાક લીધું છે. બાકી છે રોટલા, આમાં છે પાપડ, સરસ મજાનું પાપડ છે એટલે આવું બધું શિરાવાનું છે. અને આપણે રવાડામાં શિરાવા આવી ગયા છીએ અને શિવાની બેન હજી સૂતા છે ને કાંઈ કીધું શિરાઈ લેવી. હજી બધા એને શિરાવાનું બાકી છે, પહેલાં જ આપણે શિરાવા બેસી જઈશી. શિવાની હુતી છે, નકર તો પછી બીજાને રમાડવાનું થાય ને આપણે શિરાવી એવું થાય એટલે વધ શિરાયલો પછી શિવાની ને રાખું તો બધા શિરાવી લે. તો આપણે શિરાવી લીધું છે ને શિરાવી લાવતા એટલે પાણી ભરવા. શિવાની બેન હજી હુતા છે અને ઘરના બધા તારે શિરાવા બેઠા છે એટલે મેં કીધું શિવાની હજી હુતી છે ને કાં થોડું ઘણું આપણે કામ થાય. શિવાની જાગે એટલે પછી એકના તો એને લઈને બેસવાનું તારે મજા નથી એટલે નો રે, નકર તો ગમે એને પાસે રે અને રમાડે કે રમકડા જોવો તો એ પાસે બેઠી રહે અને રમે ને એવું બધું કરે. પણ અત્યારે થોડી ઘણી મજા ન હોય ને એટલે બહુ રે નહીં. શિવાની બેન હુતા છે ને કે આપણે અહીંથી ને જ પાણી ભરીને આપણે જૂના ઘરે જવાનું હોય એટલે અહીંયા પેલા ગોળો ભરવાનો થાય છે. હું હાંડો લઈને આવી છું ને અહીંયા જ આપણે વાલ છે ટાંકેથી ને જ ભરવાનું થાય. આ ગોળામાં કેટલું છે જોઈ જોઈ રાઈ વિસળીને ભરવાનું થશે. આ તો હજી ઘણો ભરેલો છે એટલે આમાં નહીં જાજુ ભરવાનું થાય. પણ આપણે ઓલા ઘરે અત્યારે ખાવા પીવાનું બધું ન્યા છે લઈને થોડું જાજુ પાણી જોઈ. પણ ઉનાળા જેટલું તો અત્યારે જોઈ જ નહીં. ફટાફટ આપણે હવે પાણી ભરીને જૂના ઘરે જઈશું અને સરસ મજાના ગોળા ને એવું બધું વિસળી અને ભર નાખવી અને કાવરા શિવાની બેન કદાચ જગી જાય તો હાલો. તે હવે પાણી ભર નાખશું. આપણે પાણી નો હાંડો ભરી લીધો છે અને અંકિતા બેન તૈયાર થઈ ગયા. થઈ ગયા અંકિતાબેન અમારે નિશાળે જવા માટે તૈયાર થઈ ગયા છે અને અંકિતાબેન શિરાવી લીધું છે અને હવે સરસ મજાના તૈયાર થાય. મોડું ન થાય પછી હાલતે થવાનું થશે ને કે મોડું નથી થતું હજી થવું જ છે. હાલ તો અંકિતાબેન 10મું ધોરણ છે એટલે થોડુંક કામ નથી કરાવતા કે કરાવો છો નથી કરાવતા. અને અત્યારમાં કોઈ થાય કઈ કામ ન હોય કેમ કે અત્યારમાં એને નાવા ધોવાનું તૈયાર થાય ને કટાણું થઈ જાય. શિવાની બેન બેન ને કોઈ રખડાવે ને એટલે મારી પાસે આવે એટલે ઘડી ક્યાં શિવાની સાને એવી છે ને મારી પાસે હોય ને તોય વહી જાય. એના ફાઈ પાસે તો જાય મારી પાસે ન રે ને મમ્મી હોવ તોય ન રે. અંકિતા બેન છે ને તેડીને બધે રખડાવે ને એટલે વહી જાય એટલે રખડાવે ને એવું કરે. અત્યારે તો હજી હોતી છે એકવાર જઈ ગઈ પણ નહીં. તો આપણે અત્યારે ઘર કામ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. ગોળા સરસ મજાના વિસળીને આપણે ભરાઈ ગયા છે. વાસણ ને એવું બધું ધોઈ નાખ્યું અને બધી સાફ સફાઈ થઈ ગઈ છે. અને મોટા ભાઈ હવે ખેતર જવાની તૈયારી કરે છે કેમ કે બે દિવસથી વરસાદ નથી એટલે હવે હાથી ને એવું બધું ફરી જાય એટલે કદાચ ટુકડા ખેતર જવાનું ડંખરમાં જવાનું એ બહુ આપણને ખ્યાલ નથી. પણ ખેતર જવાનું છે. આપણે બે ખેતર છે, આ ખેતર કે ઓલા ખેતર એ ક્યાંય ખબર નથી. પણ આ ખેતર જવાની તૈયારી કરે છે. હાથીને બાતીને હવે હાંકવાનું થાય. બે ખેતર હાલે એવું તો બે ખેતર થઈ જ ગયું છે એટલે એકાદા ખેતર જાય છે અને હાથી ને એવું બધું હાંકશે. અને શિવાની બેન હજી હુતા છે કેમ કે બહુ થાક્યા હોય ને કાલ બહુ કહેજો કે એક જ થારું રોવાનું શરૂ અને બહુ નિંદરે પૂરી ન થાય એટલે શિવાની બેન હજી અત્યાર સુધી હુતા જ છે. હંસ ભાઈ કેમ કપડાં બદલાવા જાવશો? તો હમણાં બદલાવશો હજી વારસે નિશાળે જવાની. ઠીક. રામ રામ ને સીતારામ. રામ રામ ને સીતારામ. યુનિફોર્મ ખરાબ કરી નાખે નિશાળે જવાનું ટાણું થશે ને ત્યારે બદલાવશે બેગ ને એવું બધું. હવે લેસન કરવા બેસવાનું છે. શું તૈયારી હાલે છે? પેન્સિલ અણી કાઢવાની છે એમને કે કોની અણી કાઢશો? પેન્સિલ પેન્સિલ અણી કાઢશો. સુમિતભાઈ આપણે લેસન બેસન થઈ ગયું છે. એ નવાસભાઈ ને 11 વાગ્યાની નિશાળ છે એટલે અત્યારમાં તો આવું કાંઈક કામ કરે. લેસન નથી કે અણીસ કાઢવાની નકરી? લેસન તો નથી કે આવી મજા આવતી છે બોલ આવું કરવાની. આવું બનાવવાની મજા આવતી છે ને અને
હંધાય ને કે લાવો હું તમારી પેન્સિલ લણી કાઢ દઉં ને કે નો કે નો કે શિવાની બેનો મારે હવે જાગ્યા છે અને ઉરી સાઈ તેડી છે ક્યાં જવું છે ખેતર જવાનું છે હે ખેતર જવું છે તો બાપુએ ગાડું તૈયાર કર્યું જવું છે હે હાલ હાલ બેઠ દો ગાડામાં હલો હલો ભાત ને એવું બધું મૂકવા જવાનું છે હલો એ નાવું છે ઉરીસા ને ગાડામાં જવું છે હલો કેટલું હતેડા ને બાતેડા ને મુકાઈ ગયું છે હે શિવાની હાલ તો બળદગાડું જોડીને વસે ટુકડા ખેતર જવાનું ટુકડા ખેતર બાજુ આપણે માંડવીનું વાવેતર છે ને ત્યાં હાથી આંકવા જવાનું થશે હાથી ને એવું બધું તૈયાર કરીને મૂકું હે પાના બધું હાલો મુકાઈ ગયું શિવાની ગાડા બેહાડ દો જવું છે શિવાની જો મોટા બાપુ હાથ કરે જા હજી જાય ગઈ છે ને એટલે અને હાથીડા ને બધું સલાખો ને બલાખો ઠાંઠાની નીંદ ને બધું લેવાઈ ગયું છે દાતરડા ને બધું દૂધ ને ચા પાણી પીવાનું નહીં જોવાની મોટા ભાઈની માંડવીને વાવેતર છે ને એ ખેતર જવાના છે હાથી આ કોપેલા એટલે ગાડું ને એવું તૈયાર કરી નાખીને ભાત મૂક્યું બધું જીવાની બેન સામું જોવે નહીં જોવાની હજી જાય ગયા છે ને બેન એટલે મૂડમાં નથી હજી રામ રામ ને સીતારામ ડેરા તો અત્યારે મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ ના એકદમ કમ્પ્લીટ થઈ ગયા છે અને અત્યારે વાગી ગયા છે બે ઉપર પાસ થઈ ગઈ છે અને આજે આપણે જવાના છીએ ઢોકળા ખેતર આપણે કાલે કેમ કહેતા હતા કે એની જેમ વરાપ બે દિવસથી દઈ દીધો છે એટલે હવે હાથીને એવું બધું હાલ એવું થઈ ગયું છે એટલે મોટા ભાઈ તો સવારના જ બળદગાડું જોડે વાળી આવી ગયા છે પહેલાં તો બેલી મારવાનું કામકાજ તો ચાલુ કરી દીધું છે એટલે સવારમાં સાવનું વાંક્યું છે અને બપોર પછીથી કહેવાય કે બેલીનું કામકાજ ઉપાડશે પણ અહીંયા હવે ફોન લઈને બેસી ગઈ છે કેમ કે હવે શિવાની બેનને પણ મસ્ત મજાનું હવે રાગે આવવા મીણ્યું છે એટલે હવે ફરી થોડાક રહેવા મીણ્યા કા આપણે વાડીએ જવાનું મેં કીધું વાડીએ જાઉં છું કે મોટા ભાઈ ની બેલે ને બધું મારે છે કેટલો બધો ભાગ મંગાવી લીધો જો વાડીએ વૈયા તો આપણને ફોન લઈ આવી આમ તો આમ તો ભાગ ની કઈ ખામી નહીં એટલો ભાગ મંગાવી લીધો બેથી બહુ ભૂખ લાગતી હતી શિવાની રાખતી હોય ને તો શિવાની રે નહીં તો હું ખાતી ખાતી પછી ટાણે બેઠી હોય ને ખાવા તો ઊભી થઈ જાઉં થોડું હાલો નવ રેતી નથી નવ ઘણું એટલું તો મને બે દીધ બહુ ભૂખ લાગતી હતી એટલે મેં શિવાની પપ્પાને કીધું મેં ગામમાં આ લઈ આવી દો મને કાંઈ ખાવું એમ થાય બધા એ તો હવે તારું બધું કામ કરી લીધું પણ હવે આપણે ઠુકડી વાડીએ જાવી અને મોટા ભાઈને જે કાંઈ થોડી ઘણી મદદ કાયમ હોય મદદ કરશું અને જો મોટા ભાઈએ ફરી હશે તો આપણે હાથી બાકી કાંઈ કરી મોટા ભાઈ જો કાંક ઘડીક પોરો ખાવ હોય તો આપણે હાથી બાકી હતો આપણે જે જૂના વ્લોગ છે એમાં તમે જોવો હાથી હાકતા વ્લોગ ઘણા જોવા મળશે હાલો તમે મસ્ત મજાની એક ફર્સ્ટ ક્લાસ કોમેન્ટ મારી દો ને આપણે ધીમે ધીમે હવે ઢોકળી વાળી બાજુ હાલતા થઈ જઈ આપણે હવે વાડીએ પૂગી ગયા છીએ અને આપણે જેમ ઘરેથી કહેતા હતા એમ મોટા ભાઈ તો હવે આમાં તો સાવણું નથી માર્યું પણ ડાયરેક રાપ મારે એવું છે એટલે જો રાપને એવું બધું મારી દીધું છે હવે આ ગાળેથી તો હાકેલું છે પણ હવે બપોર પછીનો હવે આ ગાળો લેવાનો થાય એમ લાગશે પણ તો હાથી તો બે વાર જ ફેરવવા પડે કેમ કે જો સાવણું માર્યું ને તો આમ થોડુંક આમ વધારે ભેજવાળું લાગ્યું હતું પહેલાં સાવણું મારે અને પછી ઉપર બેલી મારે પણ હવે એક ગાળો લેવા ગયો છે આ બાજુનું પડખેનું આ ગાળો દેખાય છે આમ નજીક ગાળો છે એ રીતનો આ થોડુંક વધારે છે એટલે આને હવે બીજો ગાળો લેવો છે પણ હવે તો બપોર થઈ ગયો હતો એટલે મોટા ભાઈને અડે તો બળદને પોરો દેવા સારું અને થોડુંક નીર સારો ને એવું બધું થઈ જાય આપણે કેમ પોરો ખાવા જોઈએ એમ બળદને પણ મસ્ત મજાનો થોડોક પોરો થઈ જાય તો હવે મોટા ભાઈએ ધીમે હવે નીચલા કટકામાં હાથી આંકવાનું કામકાજ ચાલુ કરી દીધું છે નીચલા કટકામાં પહેલાં કેમ આંક્યું કેમ કે આમાં સવારમાં તો હાથીને એવું બધું હાલી ગયું હોય એટલે ખડ પણ એમ કહેવાય થોડું ઘણું લંગાઈ ગયું હોય અને માટી પણ થોડી ઘરી ખોરા બગડી જેવી થઈ ગઈ હોય એટલે કે પહેલાં નીચલા કટકામાં આંક નાખ્યું અને ઉપલા કટકામાં તો એ જે આંકી રાખે એટલે એમાં થોડું કામ બેસ હોય એટલે ધૂળ આમ છૂટે છૂટે થાય નહીં અને બીજા ગાળામાં જો હાથી હકાઈ જાય
એટલે એમ કહેવાય કે આમાં ખડ હાવ ઓછું જ રહેશે. આવડો આ બીજો કાળો લીધેલો છે ને આજે કાળો બાકી છે, એમાં કેટલો બધો કાળો દેખાય છે. એટલે કીધું હવે બીજી વાર ગાળા લેવાનું કામકાજ હાલ હશે. અને મોટા ભાઈ જો હવે ઉપલા છે વાળીને હાલ્યા હશે ને સા, પણ એમ કહેવાય ઘણો લાંબો થઈ જાય છે, લગભગ 500 થી 600 ફૂટ જેટલો લાંબો થઈ જાય. તો મોટા ભાઈ અડધે ફૂઈ ગયા છે બળદ લઈને હાલ્યા આવશે. અને બળદને હમણાં તો ઉનાળામાં કાંઈ એટલા બધા હાંક્યા ન હોય, એટલે થોડોક હમણાં એક બે દિવસ તો થોડોક હાલ આવશે, પણ વાંધો ન આવે. પછી તો હવે તો હાથીને એવું બધું આપવા મળે, પણ ધીમે ધીમે થોડાક એવાયા થઈ જાય. તો એમ કે જો કે આપણે બળદ ગાડી છે એટલે ક્યારેક ડુંગરમાં ને એમ જતા હોય એટલે બળદને આમ ઝર ઝરણ તો વાંધો ન આવે, પણ તોય આપણે પૂરા દેતા દેતા હાંકવી એટલે એમ નિરાતે ધીમે ધીમે હાલ્યા રાખે. હા તો બળદે ઠાકી એવું લાગે છે, કેમ કે હા ધીમે ધીમે હાલવા મળ્યા એવું નથી, પણ શેઠો નજીક આવે ને એટલે થોડાક ધીમા પડી જાય. પેરાસિન તો તમને બધાને ખબર છે, રિંકલે આપણને ચેલેન્જ આપી હતી, પણ આપણે થોડાક કાંઈ હળવા પડવી, આપણે જેવી ખેડૂતના છોકરા એટલે કાંઈ મુંજાવી નહીં. અને મોટા ભાઈને આપણે કહી દીધું, મોટા ભાઈ તમે પાણી પાણી પીવો, કડીક ખોરો ખાવ, કાં આપણે એકાદ બે ગોતા મારી. અને જો આપણા બળદ પણ હાલવા મળ્યા છે મસ્ત મજાના, આપણે ખેડૂતના છોકરા એટલે કાંઈ હાચી પાછી આપવામાંથી પાછા પડવી નહીં, એટલે હાચી પણ જો મસ્ત મજાનું હાલવા મળ્યું છે. આપણે હવે એક બે ઉથલ મારી વાળી છે, અને હવે બળદ પણ થોડાક થાકી ગયા એવું લાગે છે. બળદે થાકી ગયા છે ને આપણે થાકી ગયા છો, પરસ્યો નાખા રેબ જેપ થઈ ગયા છે. બળદને ઘડીક ફોરો દઈ દેવી અને આપણે થોડોક ફોરો થઈ જાય, ઘણું એકાઈ ગયું છે. હવે સામે પાળેથી ને ત્યાં સુધી એકાઈ ગયું છે, હવે ખાલી આટલું આખવાનું બાકી છે. ફોરો દઈ દેવી પછી ક્યાંય લેવાનું થાય, બળદને ફોરો થઈ જાય ને આપણે ફોરો થઈ જાય. તો હવે મોટા ભાઈ આપણને કીધું કે ભાઈ તમે તો હાથી હાવ ધીમે ધીમે આપો છો, તમે હાન થશે તો કે એમાંથી હું હરા નહીં નીકળી આપો, એટલે કે લાય કે હવે હું હાંકવા માંડું ગાયો ગા. પણ ફાઇનલી આપણને જે ચેલેન્જ આપ્યો હતો એ ચેલેન્જ તો આપણે કમ્પ્લીટ કરી નાખ્યું, કેમ કે હાથી બાચી તો આપણને એટલા ફાવે છે હાંકવામાં. મૂંઝાતા થોડા હોય કે હાથીનો ચેલેન્જ ના પછી ખેતીવાડીના ગમે કામકાજમાં ચેલેન્જ કેમ ન આપ્યો, તોય આપણેથી કમ્પ્લીટ થઈ જાય. હાલો તો આપણે વાડીએ છીએ, થોડીક ઘડીક આપણે હાથી આંક્યું અને આંકણે કામકાજમાં જો આપણે જે બહારનું પ્લાસ્ટર ને એવું બધું કર્યું હતું એને પાણી પાવાનું કામકાજ ચાલે છે, ને બધી બસા પાલતી સમજો માથે સડી ગઈ છે. કેમ હાલે પાણી પવરાવાય, તો ફાઇનલી આપણે ચેલેન્જ જીતી ગયા છીએ. તું કેતી ને હાથી નું હાલે તમારથી કઈ નઈ, બે ત્રણ ઉથલ તો હાંકી ને મેં, બે ત્રણ ઉથલ તો હાંકી ને. એમ તો મને આવડે હોય, ઈ તો એક બે ઉથલ તો હું હાંકી વાળો, છોડવાનો પડે તો. હારું લેતે જો પાણી પાણી અને ફાયદે, અને સેવાની બેન પણ જો હવે ફોન કરવા મીડા છે, કેમ કે આપણને ગાડી લઈને આવ્યા એટલે ભાળી જાય, ભાળી જાય આપણને, પછી કાઈ રહે નહીં, પછી તેને પપ્પા પાસે જવું હોય કાબા. હે સમજો સમજો, ઉતાવળો થાય દીકરો, પપ્પો કેર ન હોય ગયો તો. કેટલા બધા એ છોકરા રમે ખાલી તો કરી તારા બધા પહેલા આપડે પ્લાસ્ટર ને એવું કર્યું હતું, પાણી બાણી પાઈ દીધું છે, અને શિવાની ના પપ્પા જતા ખેતર હતી તો એને એકાદ બે ઉથલ જ મારી છે. હા ખોટું બોલે કે હું હાકો તે, એટલે એકાદ બે ઉથલ મારી હોય જાજી તો એને ફાવે નહીં, પણ મોટા ભાઈને વધારે ફાવે. પણ હાંકવા મળે તો ફાવી તો જાય છે, એટલે એમાં કાંઈ નવીન હોય નહીં ને કાંઈ અલગ બહુ કાંઈ શીખવાનું ન હોય. અને શિવાની બેન આપણે એમ કહેવાય કે સરસ મજાનું આજે રાગે આવી ગયું છે, ને સરસ મજાની એવી રમવા મળી છે, ને હવે તો આમ આમ હાથ હલાવે નકર તો ઓલ તાવ આવ્યો હતો, ને બસ આમ નમ તે કાંઈ હાથ ન હલાવે, કાંઈ લેવા વસ્તુ ન કરે, ગમે વસ્તુ આમ હામી મૂકો કેટલાય રમકડા મૂકો તો કાંઈ વસ્તુ આમ લેવા તણાવે જ નહીં. અને હવે તો આજે એવી સરસ મજાની રમવા મળી છે, ને બધી વસ્તુ લેવા કરે, અને ક્યાંય ગમે ને અવાજ આવે ને તો એને ત્યાં જવું હોય, એટલે હંધે પાય હવે જવા કરે છે, અને રમવા મળી છે સરસ મજાની, એટલે તાવ બાવ ને એવું બધું આવે હવે ઉતરી ગયું છે. એટલે થોડોક તો અત્યારે એ થોડોક આનંદ છે કે શિવાનીને હવે રાગે આવી ગયું છે, ને એ જોઈએ ને આપણે તો બીજું શું હોય, એટલે સરસ મજાનું શિવાનીને રાગે આવી ગયું.
તો બસ હવે આજના દિવસ કાંઈક આપણે આવો રહ્યો, તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો, અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં. તો બાય બાય.